નમસ્તે મિત્રો, વિદ્યુતભારો અને ક્ષેત્રો. આ ચેપ્ટરની અંદર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, ક્યુ બરાબર એની, એન એ ધન કે ઋણ પૂર્ણાંક, ત્યારબાદ કુલમનો નિયમ, એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, સદિશ એફ વન ટુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, એને સદિશ સ્વરૂપે કે ક્યુ વન ક્યુ ટુ કૌંસમાં સદિશ આર વન માઇનસ સદિશ આર ટુ છેદમાં માનાંકમાં સદિશ આર વન માઇનસ સદિશ આર ટુ રેસ ટુ થ્રી. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ ઓફ સદિશ આર બરાબર સદિશ એફ ઓફ સદિશ આર બાય ક્યુ. વિદ્યુત ક્ષેત્રનો એકમ મિત્રો ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર, જેનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ માઇનસ વન. ત્યારબાદ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, મૂલ્ય ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. ચેપ્ટર નંબર એકની અંદર થોડાક સમીકરણ આજ સુધી આપણે જોઈ લીધા. આટલા મિત્રો તમે સમીકરણ યાદ કરી લો તો થોડાક એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો. ચેપ્ટર નંબર એક સ્વાધ્યાયનો 21 નંબરનો દાખલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોરા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોરાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માઇનસ 1.5 × 10³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોરા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? મિત્રો, રકમની અંદર 20 સેન્ટીમીટર દૂર ગણતરી કરીશું. વિદ્યુત ક્ષેત્ર માઇનસ આપેલ છે અથવા અંદરની તરફ હોય, આ કન્ડિશન પરથી કહી શકાય કે આ જે કંઈ વિદ્યુતભાર હશે એ ઋણ હોવો જોઈએ. આર બરાબર 20 સેન્ટીમીટર, સેન્ટીમીટરના મીટર 0.2 મીટર, ઈ બરાબર માઇનસ 1.5 × 10³ ન્યૂટન પર કુલમ. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ગણવા માટેનું સમીકરણ ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, જ્યાં ક્યુ બરાબર ઈ ઇન્ટુ આર સ્ક્વેર બાય કે, ઈ બરાબર માઇનસ 1.5 × 10³ ક્યુ બરાબર સોરી આર બરાબર 0.2 નો વર્ગ અને કે બરાબર 9 × 10³. સાદુરૂપ આપતા માઇનસ 6.67 × 10⁻¹ કુલમ. 1 નેનો કુલમ બરાબર 10⁻¹ કુલમ લખી શકાય. માઇનસ સંજ્ઞા દર્શાવે છે કે આપેલ વિદ્યુતભાર એ ઋણ છે. સ્વાધ્યાયનો 25 નંબરનો દાખલો. 12 ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 g/cm³ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. જી બરાબર 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા મિત્રો ડ્રોપની ત્રિજ્યા તમારે શોધવાની છે. રકમની અંદર એક મહત્ત્વની કન્ડિશન, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. સ્થિર, અચર વેગ, આ બધી કન્ડિશનો ન્યૂટનના પ્રથમ નિયમમાં આપણે ભણી ગયા કે પરિણામી બળ શૂન્ય હોય તો કાં તો પદાર્થ સ્થિર હોય અથવા તો અચર વેગમાં ગતિ કરી શકે. આ સંદર્ભમાં તમે પરિસ્થિતિ પ્રમાણે બળ કમ્પેર કરી શકો. એક તો ઓઇલ ડ્રોપ, તો એનું પોતાનું વજન હોય તો એક તો વજન બળ, બીજું
विद्युत क्षेत्र कारणे तेना पर एक बर लागशे, एटले बे बर, टीम्पानु वजन बराबर विद्युत क्षेत्र कारणे तेना पर लागतु बर। तो टीम्पानु वजन एम जी अने विद्युत क्षेत्र कारणे लागतु बर क्यू ई, जे आपणे भणी गया एफ बराबर क्यू ई, क्यू बराबर एनी विद्युत भारनुं क्वांटमीकरण, रो बराबर एम बाय वी, तो एम बराबर रो वी, वी अहीं ऑइल ड्रॉप, ड्रॉप मतलब गोरो, तो गोरानां कदनुं सूत्र वी बराबर चार भाग्या त्रण पाई आर क्यूब। એમની કિંમત આ સમીકરણમાં મૂકતા રો ઇન્ટુ ફોર બાય થ્રી પાઈ આર ક્યુબ ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ એન ઈ ઇન્ટુ કેપિટલ ઈ, આ સમીકરણની અંદર આર ક્યુબને કરતા બનાવતા ઇઝ ઇક્વલ ટુ થ્રી એન ઈ કેપિટલ ઈ બાય રો ફોર પાઈ ઇન્ટુ જી, એન બરાબર ડ્રોપની સંખ્યા, ઈ બરાબર 1.6 × 10⁻¹૯, ઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર તમને આપેલ છે, રો બરાબર ઘનતા જે તમને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં આપેલ છે, જેને તમારે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાની રહેશે, પાઈની કિંમત 3.14, જી બરાબર 9.81. મિત્રો સાદુરૂપ આપતા આનો જવાબ આવશે 0.9461 × 10⁻¹૮. આ સ્ટેપ પછી મિત્રો તમે બે રીતે આને સોલ્વ કરી શકો, લોગની લોગ લઈને પણ આને સોલ્વ કરી શકો, અથવા તો આપેલી કિંમત કેલ્સીની અંદર એડ કરીશું, ત્યારબાદ બે વાર વર્ગમૂળ, પછી ગુણાકારનું ચિહ્ન, પછી બે વાર વર્ગમૂળ, પછી ગુણાકારનું ચિહ્ન, પછી ચાર વાર વર્ગમૂળ દબાવીશું, પછી ગુણાકારનું ચિહ્ન, પછી 8 વખત વર્ગમૂળ દબાવીશું, પછી ગુણાકારનું ચિહ્ન દબાવીશું, ત્યારે જવાબ આવશે, અને પછી 10⁻¹૮ જે થઈ જશે 10⁻¹૬, અને તમે પોઈન્ટ સેટ કરશો તો આટલો જવાબ આવી જશે। ટૂંકમાં આ સ્ટેપ પછી બે રીતે તમે એનું સાદુરૂપ આપી શકો, જ્યાં આર બરાબર 9.81 × 10⁻¹૭ મીટર, અને મીટરનું એને કન્વર્ટ કરેલું છે મિલીમીટર। મિત્રો દાખલામાં કંઈ ખાસ રોકેટ સાયન્સ નથી, રકમની અંદર જોઈ શકાય કે એક મહત્ત્વની કન્ડિશન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવે છે, સ્થિર ત્યારે જ રહી શકે કે આપેલ પરિસ્થિતિમાં જે કોઈ બર હોય એનું બંનેનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, માટે બે પ્રકારના બરને અહીંયા કમ્પેર કરેલા છે, એમ જી બરાબર ક્યુ ઈ, જ્યાં ક્યુ બરાબર એની અને એમ બરાબર રો વી, અને વી બરાબર 4/3 πr³, બધી જ કિંમતો આ બરની બરના સૂત્રમાં મૂકીશું અને આરને કરતા બનાવીશું। ખૂબ જ સરળ દાખલો હતો મિત્રો, સ્વાધ્યાયનો મિત્રો 8 નંબરનો દાખલો, બે બિંદુવત વિદ્યુત ભારો 3 માઇક્રોકુલમ અને −3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે। સવાલ એ, બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સૌ પ્રથમ સવાલ એને જોવા માટે એક ફિગર વિચારીશું, એ બિંદુ પર વિદ્યુત ભાર 3 માઇક્રોકુલમ, બી બિંદુ પર વિદ્યુત ભાર −3 માઇક્રોકુલમ, અને મધ્ય બિંદુ એટલે કે ઓ, બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આપેલ છે। મિત્રો આ પ્લસ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે, જે આપણે આગળ ટોપિકમાં ભણી ગયા। માનો કે અહીંયાથી વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, તો કંઈક આ રીતે વિચારવાનું રહેશે, ઓ બિંદુ પર જોઈ શકાય કે એ જમણી તરફ, તમે એને બતાવી શકો, અથવા તો ઓ એથી ઓ તરફ પ્લસ 3 માઇક્રોકુલમ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે કે એથી ઓ તરફ એટલે સદિશ E1, તે જ રીતે −3 માઇક્રોકુલમ એનું વિદ્યુત ક્ષેત્ર મિત્રો અંદરની તરફ બતાવીશું,
જે ઓ બિંદુ પર વિચારીએ તો ઓ થી બી સદિશ ઈ ટુ. તો તમે જોઈ શકો છો કે ઓ બિંદુ પર બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, એ થી ઓ કે ઓ થી બી 10 સેન્ટીમીટર થાય છે, કારણ કે ટોટલ ડિસ્ટન્સ 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું મીટર 0.1 મીટર. ઓ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બંનેના વિદ્યુત ક્ષેત્ર ઓ બિંદુ પર એક જ દિશામાં છે માટે સદિશોનો સરવારો થાય છે. માટે E બરાબર કે ક્યુ વન બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ ટુ બાય આર સ્ક્વેર. બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સમીકરણનો ઉપયોગ કરેલ છે, E બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર પ્રમાણે. કે બરાબર 9×10^9, ક્યુ વન બરાબર 3×10^-6, આર બરાબર 0.1 નો વર્ગ પ્લસ કે બરાબર 9×10^9, ક્યુ ટુ બરાબર 3×10^-6 અને આર બરાબર 0.1 નો વર્ગ. આનું સાદુરૂપ આપતા મિત્રો 5.4×10^6 ન્યૂટન પર કુલમ. બી વિભાગમાં જો 1.5×10^-9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? મિત્રો, મહત્વની કન્ડિશન, વિદ્યુત ભારનું મૂલ્ય 1.5×10^-9 કુલમ. જ્યારે એ વિદ્યુત ભાર કેવો લઈશું આપણે? ઋણ. માટે કહી શકાય કે ક્યુ ઝીરો બરાબર 1.5×10^-9 કુલમ. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકતા તેના પર લાગતું બળનું સૂત્ર સદિશ એફ બરાબર ક્યુ ઝીરો ઇન્ટુ સદિશ ઈ. ક્યુ ઝીરો બરાબર માઇનસ 1.5×10^-9, ઈ બરાબર ઉપર આપણે શોધી લીધા આ બિંદુએ મતલબ મધ્ય બિંદુએ, તો 5.4×10^6. સાદુરૂપ આપતા માઇનસ 8.1×10^-3 ન્યૂટન. મિત્રો, માઇનસ જવાબ દર્શાવે છે કે તે બિંદુએ લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો એ વિભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું એ બંનેના વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ હતા, એટલે કે એ થી બી તરફ હતા. તો એ ટુ બી તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. જ્યારે આ માઇનસ જવા, માઇનસનો મતલબ એ થયો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે કે તમે બી થી એ તરફ પણ બતાવી શકો, બી થી ઓ તરફ પણ બતાવી શકો, અથવા ઓ થી એ તરફ. માટે પરિણામી બળ ઓ થી એ તરફ લાગે છે. સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલો. 4 બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. તો મિત્રો, ચોરસ એ બી સી અને ડી, એ પરનો વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ, બી પરનો વિદ્યુત ભાર -5 માઇક્રોકુલમ, સી પરનો વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ અને ડી પરનો વિદ્યુત ભાર -5 માઇક્રોકુલમ. મિત્રો, સમજવા માટે સદિશની પરિસ્થિતિ વિચારીએ. 1 નંબરના બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, 2 નંબરના બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, 1 વડે 2 પર લાગતું બળ જેની દિશા આ તરફ રહેશે સદિશ એફ 2 1, જ્યારે 2 વડે 1 પર લાગતું બળ જેની દિશા ડાબી તરફની રહેશે સદિશ એફ 1 2. એ થિયરીમાં આપણે ભણી ગયા હતા કે 1 વડે લાગતું 2 પર કે 2 વડે લાગતું 1 પર મૂલ્ય સમાન, પરસ્પર દિશા વિરુદ્ધ. એ જ પરિસ્થિતિ પ્રમાણે આ દાખલામાં આપણે વિચારીશું.
તો એ બિંદુ પરનો વિદ્યુત ભાર અને ઓ પરનો વિદ્યુત ભાર, લાગતું બળનું મૂલ્ય કંઈક આવી રીતે લખી શકો, કે ટુ વન બાય આર સ્ક્વેર. તે જ રીતે ઓ અને સી બંને પરના વિદ્યુત ભારના કારણે લાગતું બળ કંઈક આવી રીતે લખી શકો, કે બે માઇક્રોકુલમ એક માઇક્રોકુલમ બાય આર સ્ક્વેર. તો જોઈ શકાય છે કે બે વડે એક માઇક્રોકુલમ પર લાગતું બળ સદિશ એફ એ, તે જ રીતે બે માઇક્રોકુલમ વડે લાગતું બળ એક માઇક્રોકુલમ પર સદિશ એફ સી. તો ઓ બિંદુ પર બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, અને મૂલ્ય તો તમે અહીંયા જોઈ શકો છો કે કુલમના નિયમ પ્રમાણે એફ સી બરાબર એફ એ બરાબર કે બે માઇક્રોકુલમ એક માઇક્રોકુલમ બાય આર સ્ક્વેર. માટે લખી શકાય કે ઓ બિંદુ પર સદિશ એફ એ બરાબર માઇનસ સદિશ એફ સી. કુલમના નિયમનું જે સદિશ સ્વરૂપ હતું કે મૂલ્ય સમાન પણ પરસ્પર દિશા વિરુદ્ધ, તે જ રીતે મિત્રો માઇનસ પાંચ માઇક્રોકુલમ વડે એક માઇક્રોકુલમ પર લાગતું બળ આ માઇનસના કારણે આકર્ષણ, જેથી તેની દિશા કંઈક ઓથી બી તરફની થશે. તે જ રીતે માઇનસ પાંચ માઇક્રોકુલમ વડે એક માઇક્રોકુલમ પર લાગતું બળ આ પણ આકર્ષણ પ્રકારનું છે, જેથી દિશા એની રહેશે ઓથી ડી તરફ. એફ ડી અને એફ બી બંનેના મૂલ્ય એફ બી બરાબર એફ ડી બરાબર કે માઇનસ પાંચ માઇક્રોકુલમ એક માઇક્રોકુલમ બાય આર સ્ક્વેર. તો કુલમના નિયમ પરથી જોઈ શકાય છે કે બંનેના મૂલ્ય સમાન પરસ્પર વિરુદ્ધ દિશા. માટે કન્ડિશનને આવી રીતે લખી શકાય, સદિશ એફ બી બરાબર માઇનસ સદિશ એફ ડી. તો એક માઇક્રોકુલમના વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ સદિશ એફ જે શૂન્ય થાય છે. સદિશ એફ બરાબર સદિશ એફ એ પ્લસ સદિશ એફ બી પ્લસ સદિશ એફ સી પ્લસ સદિશ એફ ડી. સદિશ એફ એ બરાબર માઇનસ સદિશ એફ સી. તે જ રીતે સદિશ એફ બી બરાબર માઇનસ સદિશ એફ ડી. તો એફ સી એફ સી કેન્સલ, એફ ડી કેન્સલ, માટે એફ બરાબર ઝીરો. ઉદાહરણ 1.8. એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ એ અને આકૃતિ બી તમને આપેલ છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનને 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? તો ફિગર એ કંઈક આ પ્રમાણે આપેલ છે. અહીંયા જોઈ શકાય છે કે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે, પ્લસથી માઇનસ વિદ્યુત ક્ષેત્રની દિશા, જ્યાં ઇલેક્ટ્રોન અધો દિશામાં મુક્ત પતન પામી રહ્યો છે. ઇલેક્ટ્રોનનું મુક્ત પતન વિદ્યુત ક્ષેત્રની અંદર થઈ રહ્યું છે, માટે તેના પર લાગતું બળ એફ બરાબર એમ એ ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે, અને વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર આવી ગયો માટે એફ બરાબર ઈ ઇલેક્ટ્રોન માટે હોવાથી ઇલેક્ટ્રોનનું દર એમ ઈ, એના પર ઉદ્ભવતો પ્રવેગ એ ઈ. ફરીથી એકવાર, ઇલેક્ટ્રોન એ જાતે વિદ્યુત ભાર ધરાવે છે, અને બીજું વિદ્યુત ક્ષેત્રમાં એનું મુક્ત પતન થઈ રહ્યું છે, માટે તેના પર એક બળ લાગે ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે એફ બરાબર એમ એ એફ બરાબર ઈ. આ બંનેની અંદર એઈને કરતા બનાવતા 11 સાયન્સની અંદર નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો એક્સ બરાબર v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર પરથી એક્સની જગ્યાએ ડી લીધેલ છે. તો ડી બરાબર v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર. મુક્ત પતનવાળા કિસ્સામાં v0 બરાબર 0 થાય છે.
ઇલેક્ટ્રોન માટે હોવાથી એની જગ્યાએ એ ઈ, ટીની જગ્યાએ ટીઈ. ઇલેક્ટ્રોનને 1.5 જેટલું અંતર કાપવા માટે લાગતો સમય, જેને આપણે ટીઈ ગણીશું, ટીઈને કરતાં બનાવીશું ટી સ્ક્વેર બરાબર 2D બાય એઈ. એઈની કિંમત આ સમીકરણ પરથી મૂકતા તો ઈઈ અને એમઈ ઉપર જશે. ડી બરાબર 1.5 × 10⁻², એમઈ ઇલેક્ટ્રોનનું દર 9.1 × 10⁻³૧, ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻¹૯, અને ઈ 2 × 10⁴. સાદુરૂપ આપતા મિત્રો જવાબ આવશે 2.921 × 10⁻૯ સેકન્ડ. 10⁻¹ સેકન્ડને દૂર કરતાં એની જગ્યાએ લખી શકાય નેનો સેકન્ડ. માટે ટી બરાબર 2.921 નેનો સેકન્ડ. ત્યારબાદ મિત્રો બી વિભાગની અંદર તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવી, એટલે કે વિદ્યુત ક્ષેત્ર હવે અધો દિશામાં છે, અને આની અંદર ઈ પ્લસ અથવા તો પ્રોટોનનું મુક્ત પતન કરાવતા, એટલે કે મુક્ત પતન દરમિયાન તેના પર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે. માટે ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે એફ બરાબર એમ એ, પણ પ્રોટોન પર લાગતું બળ એફ બરાબર એમ એ, એટલે એમપી ઇન્ટુ એપી. એ બળ કોના કારણે લાગ્યું? વિદ્યુત ક્ષેત્રના કારણે લાગ્યું. માટે ઈ લખી શકો, જે આપણે સૂત્ર ભણી ગયા, એફ બરાબર ઈ અથવા તો એફ બરાબર એમ એ. બંને બળને આપણે કમ્પેર કરીશું. આની અંદર પ્રોટોનનો પ્રવેગ એપી બરાબર ઈ બાય એમપી. ડી બરાબર વી જીરો ટી પ્લસ 1/2 પ્રોટોન માટે હોવાથી એપી ઇન્ટુ ટીપી સ્ક્વેર. મુક્ત પતનવાળા કિસ્સામાં વી જીરો બરાબર 0 પ્રોટોન માટે. આ સૂત્રની અંદર મિત્રો ટીપી સ્ક્વેરને કરતાં બનાવીશું તો ટીપી સ્ક્વેર બરાબર 2D બાય એપી. એપી બરાબર આ સમીકરણમાંથી કિંમત મૂકીશું તો ઈ અને એમપી ઉપર લખાશે. ડી બરાબર 1.5 × 10⁻², એમપી બરાબર 1.67 × 10⁻²૨૭, ઈ બરાબર 1.6 × 10⁻૧૯, ઈ બરાબર 2 × 10⁴. સાદુરૂપ આપતા મિત્રો જવાબ આવશે 0.13 × 10⁻૬ સેકન્ડ. 10⁻૬ની જગ્યાએ માઇક્રો સેકન્ડ લખી શકો. માટે ટીપી ઇઝ ઇક્વલ ટુ 0.3 માઇક્રો સેકન્ડ. મિત્રો તમે જોઈ શકો છો કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ બની ગયા આપણે એફ બરાબર એમજી, એની અંદર સિમ્પલ વસ્તુ કે જેનું દર વધારે હોય એના પર બળ વધારે લાગે, તો એ નિયમ પ્રમાણે આપણે વિચારીએ તો પ્રોટોનને નીચે આવવા માટે સમય ઓછો લાગવો જોઈએ અને ઇલેક્ટ્રોનને નીચે આવવા માટે સમય વધારે લાગવો જોઈએ. પણ આ બંને સમય પરથી ગુરુત્વાકર્ષણના નિયમની જે કન્ડિશનનું પાલન થતું નથી. કેમ આવું થયું? કારણ કે આ બંને કણોને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મુક્ત પતન કરવામાં આવેલ છે. પહેલી કન્ડિશનની અંદર ઇલેક્ટ્રોનનું જે મુક્ત પતન થઈ રહ્યું છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થઈ રહ્યું છે, જ્યારે બીજી કન્ડિશનમાં પ્રોટોનનું જે મુક્ત પતન થઈ રહ્યું છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થઈ રહ્યું છે. આને પ્રોપર જો કેલ્ક્યુલેશનથી વિચારવામાં આવે મિત્રો, તમે આની અંદર કિંમત મૂકી જોજો અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધી લેજો, ત્યારબાદ આની અંદર કિંમત મૂકીને પ્રોટોનનો પ્રવેગ તમે ચેક કરી શકો. દાખલામાં દર્શાવવાની કોઈ જરૂર નથી. તો તમે જોઈ શકશો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મિત્રો આપણે જાણીએ 9.8, જ્યારે પ્રોટોનનો પ્રવેગ એનાથી થોડોક વધારે આવશે, એટલે લગભગ 10^12 એપ્રોક્સિમેટલી રહેશે. એના કરતાં પણ ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઘણો જ વધારે આવશે. માટે આ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન વધારે પ્રવેગી થઈ રહ્યો છે, માટે તે ઝડપથી નીચે આવશે. માટે તેનો સમય નેનો સેકન્ડમાં શોધાયો, જ્યારે પ્રોટોન માટે સમય શોધાયો માઇક્રો સેકન્ડમાં.